तनि वार्ता प्रस्तावना आ वीडियो में आपणे जोईशुं के वृक्ष आपणा पर्यावरण माटे केटला जरूरी छे अने अमृताए पोताना गामडाना वृक्षोने केवी रीते बचाव्या। रिया आजे घरे एकली ज छे कारण के तेनी मम्मी हजी सुधी ऑफिस थी आवी नथी। ते पोताना टेबल पर बेसीने पोतानुं गृह कार्य करे छे अने मोती पण तेनी साथे छे। त्यारे जियाने अमुक पक्षीओनो अवाज संभळाय छे अने ते ऊभी थईने बारीनी बहार जुए छे। अरे मोती, जो त्यां वृक्षो पर केटला बधा पक्षीओ छे अने ते केटला सुंदर छे। मोती, मने तो ते वृक्षो खूब ज गमे छे, शुं ए तने पण गमे छे? त्यारे ज रियाना घरनी घंटी वागे छे। मोती, लागे छे मम्मी आवी गई छे। अरे मम्मी, आजे तने आवामां आटलू बधुं मोडું કેમ થઈ ગયું? રિયા, આજે હું ઓફિસથી છૂટીને વૃક્ષારોપણ કરવા માટે ગઈ હતી, એટલા માટે મને આવવામાં મોડું થઈ ગયું। વૃક્ષારોપણ પણ શા માટે? રિયા, આજે પર્યાવરણ દિવસ છે અને એટલા માટે આજે અમે બધાએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવા માટે પ્રતિજ્ઞા લીધી છે। મમ્મી, વૃક્ષો આપણા માટે કેમ ઉપયોગી છે? આ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, આપણને તડકાથી બચાવે છે, પ્રાણીઓને ઘર આપે છે અને બીજા આના કેટલાય ફાયદા છે। પણ મમ્મી, જંગલમાં તો પહેલાથી જ આટલા બધા વૃક્ષો હોય છે, તો પછી થોડા વૃક્ષો કાપવાથી પર્યાવરણને કેવી રીતે નુકસાન થઈ શકે છે? તમને શું લાગે છે, શું કેટલાક વૃક્ષો કાપવાથી આપણા પર્યાવરણને કઈ નુકસાન થતું હશે? ના રિયા, હવે તો વૃક્ષો પહેલા કરતા ઘણા ઓછા થઈ ગયા છે, એટલે આપણા પર્યાવરણ માટે એક એક વૃક્ષ જરૂરી છે। રિયા, તને બારીની બહાર પેલો વૃક્ષ કેવો લાગે છે? મમ્મી, મને તો એ વૃક્ષ ખૂબ જ પસંદ છે, તે વૃક્ષ પર કેટલા મજાના પક્ષીઓ છે। માની લે રિયા કે એ વૃક્ષને કોઈ કાપી નાખે તો તને કેવું લાગે? મમ્મી, મને તો બહુ જ ખરાબ લાગશે, પણ આટલા સરસ વૃક્ષ કોઈ શું કામ કાપશે? હા રિયા, હું તને એક વાર્તા કહું છું। વાર્તા? કેવી વાર્તા મમ્મી? રિયા, આ અમૃતાની વાર્તા છે અને એક સાચી વાર્તા છે। આજથી 300 વર્ષ પહેલા રાજસ્થાનમાં જોધપુર નજીક ખીજડી ગામમાં અમૃતા નામની એક છોકરી રહેતી હતી। મમ્મી, આ ખીજડી કેવું નામ છે? શું રિયાની જેમ તમને પણ આ નામ અલગ લાગ્યું? તમે વિચારી શકો છો કે ખીજડી નામ કેમ પડ્યું હશે? રિયા, આ ગામમાં ખીજડીના ખૂબ જ વૃક્ષો હતા, જેના કારણે જ આ ગામનું નામ ખીજડી પડ્યું છે। ગામના લોકો વૃક્ષોનું ઘણી જ સારી રીતે ધ્યાન રાખતા હતા। ગામના બધા જ પ્રાણીઓ જેમ કે વાંદરો, હરણ, મોર બધા જ ગામમાં કોઈ પણ ભય વગર રહેતા હતા। હા મમ્મી, શું ગામના માણસો પ્રાણીઓનો શિકાર બિલકુલ નહોતા કરતા? બિલકુલ નહીં રિયા, ગામના વડીલ માણસો એવું માનતા હતા કે જો વૃક્ષ છે તો આપણે છીએ, વૃક્ષ અને પ્રાણીઓ તો આપણા વગર રહી શકે છે પણ આપણે તેમની વગર નહીં। અમૃતા પણ વૃક્ષનું ખૂબ જ ધ્યાન રાખતી હતી, તે દરરોજ એક વૃક્ષને પસંદ કરતી અને કહેતી કે તે ખૂબ જ સુંદર અને તાકાતવર છે, જે બધાનું ધ્યાન રાખે છે અને તે વૃક્ષને ખૂબ જ પ્રેમ કરતી।
અમૃતાની જેમ ગામના બીજા બાળકો પણ વૃક્ષને ખૂબ જ પ્રેમ કરતા હતા। થોડા વર્ષો પછી અમૃતા મોટી થઈ ગઈ। એક દિવસ એણે જોયું કે ગામમાં અજાણ્યા માણસો કુહાડી લઈને ફરી રહ્યા હતા। કુહાડી લઈને મમ્મી, એ માણસો કોણ હતા? રિયા, એ રાજાના માણસો હતા। તે રાજાનો મહેલ બનાવવા માટે લાકડા કાપીને લઈ જવાના હતા। અમૃતાને જેવી ખબર પડી તરત જ તે વૃક્ષને પકડીને ઊભી રહી ગઈ જેને એ લોકો કાપવાના હતા। અમૃતાનું આવું કરવાથી પણ તે માણસો ઊભા ના રહ્યા અને કુહાડીથી ગા કરવા લાગ્યા અને કુહાડીનો એક ગા કરવાથી અમૃતા નીચે પડી ગઈ। તો પણ અમૃતા માની નહીં અને ફરીથી ચીપકી ગઈ। આ જોઈને ગામના બધા જ માણસો ઝાડને ચીપકી ગયા અને અમૃતાની જેમ ગામના 300 માણસોએ વૃક્ષો માટે પોતાનો જીવ આપી દીધો। હં, શું 300 માણસોએ પોતાનો જીવ આપી દીધો? હા રિયા। આ તો બહુ ખરાબ થયું। તેના પછી શું થયું મમ્મી? ત્યારે રાજાને સમજાઈ રહ્યું ન હતું કે ગામના માણસો વૃક્ષો માટે પોતાનો જીવ કેમ આપી રહ્યા છે। એટલા માટે રાજા જાતે જ ગામમાં આવ્યા અને લોકોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા। ત્યારે રાજાએ આદેશ આપ્યો કે આ ગામમાં કોઈ પણ વૃક્ષો કાપશે નહીં અને કોઈ પણ પ્રાણીનો શિકાર પણ કરશે નહીં। શું તમે કોઈ દિવસ શિકારી વિશે સાંભળ્યું છે? તમને શું લાગે છે, તેઓ શિકાર કેમ કરતા હશે? રિયા, આજે 300 વર્ષો પછી પણ ત્યાંના લોકો વૃક્ષો અને પ્રાણીઓની રક્ષા કરે છે। તેમની જાતિના લોકોને બિશ્નોઈ કહેવામાં આવે છે। અને હા રિયા, આ વિસ્તાર રણમાં હોવા છતાં આજે પણ એકદમ લીલોછમ છે। હવે હું સમજી કે વૃક્ષો આપણા પર્યાવરણ માટે કેટલા જરૂરી છે અને સામાન્ય માણસો પણ કેવી રીતે વૃક્ષોની રક્ષા કરી શકે છે। મમ્મી રિયાની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ હતી। મમ્મી, હું પણ આજે એક છોડ ઉગાડવા માંગુ છું, પણ મારી પાસે તો કોઈ છોડ નથી। અરે રિયા, હું તને બતાવવાનું તો ભૂલી જ ગઈ છું। હું તારા માટે એક ભેટ લાવી છું। કેવી ભેટ મમ્મી? હું તારા માટે આ નાનો છોડ લાવી છું। મમ્મી, આ કેટલું સુંદર છે! હું આને લઈને આપણા બગીચામાં ઉગાડી દઉં છું। ખૂબ જ સરસ રિયા। આવ મોતી, તું પણ મારી સાથે આવીને શીખી લે કે વૃક્ષ કેવી રીતે ઉગાડવામાં આવે છે। સારાંશ, આ વિડીયોમાં આપણે જોયું કે વૃક્ષ આપણા પર્યાવરણ માટે કેટલા જરૂરી છે અને અમૃતાએ પોતાના ગામના વૃક્ષોને કેવી રીતે બચાવ્યા।